કરવાની સરકાર દ્વારા વાતો થાય છે. શિક્ષિત બેરોજગારી હોય, અનસ્કિલ હોય, સ્કિલ પર્સન હોય, એ બેરોજગારી દૂર કરવાની વાતો થાય છે. પણ મારા વિરમગામ મત વિસ્તાર, વિરમગામ માંડલ દેત્રો અને માંડલમાં ઘણા ઉદ્યોગો સ્થપાયા છે. ઉદ્યોગો સ્થપાય સારી વાત છે, પણ ઉદ્યોગો સ્થપાય છે ત્યારે સરકારશ્રી તરફથી એક નીતિ નક્કી કરવામાં આવશે કે સ્થાનિક 85% લોકોને રોજગારી આપવામાં આવશે, એવી માહિતી પણ આપવામાં આવે છે. પોતાની કિંમતી જમીનો ગુમાવનારા ખેડૂતોને એક આશા હોય છે કે ભાઈ કાલે આ જમીનો જશે પણ અમારા વારસદારોને, દીકરા દીકરીઓને નોકરી મળશે, બેરોજગારી દૂર થશે એવી આશા સાથે પોતાની જમીનો ગુમાવતા હોય છે. ત્યારે આજની પ્રશ્નોત્તરી કાળમાં અમારા સાથી ધારાસભ્યના પ્રશ્નમાં સરકારશ્રીએ ખુદ કબૂલ્યું છે કે 85% નોકરી આપવાની જે નીતિ છે એ 85% બેરોજગારોને, સ્થાનિક બેરોજગારોને નોકરી આપવાની જે રેશિયો છે એમાં એ રેશિયા મુજબ નોકરીઓ અપાતી નથી. ત્યારે મારે તો સરકારશ્રીને વિનંતી કરવી છે કે આવા ઉદ્યોગો જ્યારે સ્થપાય છે વિસ્તારમાં ત્યારે જે જમીનો ગુમાવે છે અને સ્થાનિક લોકો જે સ્કિલ પર્સન અનસ્કિલ પર્સન છે એમને સ્થાનિક લેવલે ઉદ્યોગકારો ઉપર દબાણ લાવીને પણ અથવા નીતિનો અમલ બરાબર થાય એના માટે કાર્યવાહી કરીને પણ સ્થાનિક લોકોને 85% જે રોજગારી આપવાની વાત છે એ અમારા યુવાનોને અને સ્થાનિક લોકોને રોજગારી આપવી જોઈએ.